गुड मॉर्निंग विद्यार्थी मित्रों, सप्तर्षि विद्या संकुल यूट्यूब चैनल में आपनु हार्दिक स्वागत है। आज आप जोईशुं विषय विज्ञान धोरण 8 चैप्टर नंबर 13 ध्वनि नो भाग नंबर 6। तो भाग नंबर 5 नी अंदर मित्रों अपने प्रबलता अने पीच विषय बात करेली थी कि ध्वनि नी प्रबलता एटले शुं अने ध्वनि नी पीच एटले शुं। ध्वनि नी प्रबलता ए कंप विस्तार पर आधार राखे, ध्वनि नी पीच ए आवृत्ति पर आधार राखे छे। अने केवी रीते ध्वनि वधारे तीणो वधारे तीक्ष्ण होय अने कोनो अवाज घोघरो एटले के वधारे मोटेथी आवतो होय एना विशे ए सेना पर आधार राखे छे एना विशे आपणे वात करेली हती। हवे जोवानुं छे आजे आपणे के श्राव्य ध्वनि अने अश्राव्य ध्वनि, श्राव्य ध्वनि अने अश्राव्य ध्वनि। श्राव्य एटले के सांभळवुं बराबर अने अश्राव्य एटले के न सांभळवुं। હવે જોઈએ શ્રાવ્ય ધ્વનિ અને અશ્રાવ્ય ધ્વનિ કઈ રીતે નક્કી થશે। આમ તો ઘણા બધા અવાજો ઉત્પન્ન થતા હશે, એટલે કે આપણને જે સંભળાય છે આપણી આજુબાજુમાં આપણને જે સંભળાય એની સિવાયના પણ ઘણા બધા અવાજો જે છે ઉત્પન્ન થતા હોય છે, પરંતુ દરેક અવાજ આપણને સંભળાઈ શકતા નથી। મિત્રો, આપણા કાનની એક લિમિટેશન હોય, આ લિમિટેશનની અંદરનો વિસ્તાર જ આપણે સાંભળી શકીએ। आ लिमिटेशन्सनी बारनो विस्तार जो तमे सांभळवा जाओ तो तमे दुनियानी अंदर जीवी ज ना शको। केम तो के आपणी आसपास रहेला घणा सूक्ष्म सजीवो ए पोतपोतानो अवाज करता होय छे। हवे आ दरेक अवाज आपणने संभळातो नथी, के आ दरेक व्यक्ति जेवी रीते मनुष्यनी जो तमे जोवा जाओ तो दरेक मनुष्यनो अवाज अने दरेकनी आवृत्ति ए अलग अलग होय, परंतु દરેકનો અવાજ અને દરેકની આવૃત્તિ કેવી હશે? અલગ અલગ હશે, પરંતુ દરેક આપણને સંભળાય છે। કેમ? તો કે એની આવૃત્તિ એક નિશ્ચિત વિસ્તારની આવૃત્તિની અંદર હોય એટલા માટે। હવે આ આવૃત્તિની બહાર જે આવૃત્તિ આવેલી છે, હવે જો સમજી લો કે શ્રાવ્ય ધ્વનિ કોને કહેવાશે, તો કે સામાન્ય રીતે મનુષ્ય એ 20 હર્ટ્ઝથી લઈ અને 20 કિલો હર્ટ્ઝ આટલી આવૃત્તિનો અવાજ સાંભળી શકે, આટલી જ આવૃત્તિનો અવાજ સાંભળી શકે, આના કરતાં વધારે અથવા તો આના કરતાં ઓછો અવાજ સાંભળી શકે નહીં। જો 20 હર્ટ્ઝ કરતાં ઓછી આવૃત્તિથી ઉત્પન્ન કરતો અવાજ એ આપણને સંભળાતો નથી, ઇવન કે આપણને જો એ સંભળાતો હોત તો આપણી આજુબાજુમાં રહેલા ઘણા સૂક્ષ્મ જીવો જે 20 હર્ટ્ઝ કરતાં ઓછી આવૃત્તિનો અવાજ પણ ઉત્પન્ન કરતા હોય એ બધો જ અવાજ આપણને સંભળાતો હોત તો આપણે શાંતિથી સૂઈ પણ ના શકે। કેમ? તો કે આપણે આજુબાજુમાં ઘણા બધા એવા સૂક્ષ્મ જીવો આવેલા હોય છે કે જે 20 હર્ટ્ઝ કરતાં પણ ઓછી આવૃત્તિનો અવાજ ઉત્પન્ન કરતા હોય છે। તેવી જ રીતે 20 કિલો હર્ટ્ઝ કરતાં વધારે આવૃત્તિનો અવાજ પણ આપણા આજુબાજુમાં ઉત્પન્ન થતો હોય છે, પણ એ આપણને સંભળાતો હોતો નથી। કેમ? તો કે આપણો જે ફ્રિકવન્સી બેન્ડ એની બહારનો છે। જો 20 હર્ટ્ઝ કરતાં વધારે આવૃત્તિવાળો અવાજ આપણે સાંભળી શકતા હોત તો ઘણા બધા અવાજો એવા પણ છે કે જે 20 કિલો હર્ટ્ઝ કરતાં વધારે આવૃત્તિથી ઉત્પન્ન થતા હોય છે, આ અવાજ પણ આપણને સંભળાતા હોય તો પણ આપણે શાંતિથી સૂઈ ના શકીએ। તો મનુષ્યની અંદર, મનુષ્યના કાનની એક લિમિટેશન હોય કે 20 હર્ટ્ઝથી લઈ અને 20 કિલો હર્ટ્ઝ, તમને 20 કિલો હર્ટ્ઝ પણ લખેલું આપશે અથવા તો 20 હર્ટ્ઝથી લઈ અને 20,000 કિલો એટલે 1000 હર્ટ્ઝ આ આવૃત્તિનો અવાજ આપણે સાંભળી શકીએ। જો બંને સેમ વસ્તુ છે, આ 20 કિલો હર્ટ્ઝ છે, કિલો એટલે કે 1000, એટલે અમે ડાયરેક્ટ 3 0 લગાવી દીધા એટલે કે 20,000 થઈ ગયું, 20,000 હર્ટ્ઝ, આ બંનેમાં હર્ટ્ઝ છે અને આમાં કિલો હર્ટ્ઝ છે। તો યાદ રાખજો કે મનુષ્યનો કાન એ અમુક ચોક્કસ ફ્રિકવન્સીનો જ અવાજ સાંભળી શકે છે, દરેક ફ્રિકવન્સી એટલે કે આવૃત્તિ, દરેક આવૃત્તિનો અવાજ સાંભળી શકતા નથી। તો મિત્રો, અવાજ ઉત્પન્ન કરવા માટે આપણને ખ્યાલ છે કે અવાજ ઉત્પન્ન કરવા માટે આપણને શેની જરૂર પડે છે, તો કે કંપનની જરૂર પડે છે। હવે દરેક કંપન કરતો પદાર્થ એ શું ઉત્પન્ન કરે છે? અવાજ ઉત્પન્ન કરે છે, કે દરેક કંપન કરતો પદાર્થ અવાજ ઉત્પન્ન કરે છે। માનવ કાન ચોક્કસ આવૃત્તિમાં રહેલ ધ્વનિ
સાંભળી શકે છે. હવે માનવ કાને ચોક્કસ આવૃત્તિમાં રહેલ ધ્વનિ સાંભળી શકે છે, એટલે કે માનવ કાનની સાંભળવાની ક્ષમતા શ્રાવ્ય ધ્વનિ કોને કહેવાશે, જે સંભળાઈ શકે એવો ધ્વનિ એને શું કહેવાશે, શ્રાવ્ય ધ્વનિ. એટલે કે શ્રાવ્ય ધ્વનિ તમારે લખવું હોય કે 20 હર્ટ્ઝ થી 20,000 હર્ટ્ઝ ની આવૃત્તિ વાળા ધ્વનિને શું કહેવાશે, શ્રાવ્ય ધ્વનિ કહે છે. 20 હર્ટ્ઝથી લઈ અને 20,000 હર્ટ્ઝની આવૃત્તિ વાળો ધ્વનિ એને શું કહેવાશે, શ્રાવ્ય ધ્વનિ. કેમ? તો કે મનુષ્ય 20 હર્ટ્ઝથી લઈ અને 20,000 હર્ટ્ઝ આટલો જ અવાજ શું કરી શકે છે, સાંભળી શકે છે. હવે અશ્રાવ્ય ધ્વનિ કે 20 હર્ટ્ઝ કરતા ઓછો અથવા 20,000 હર્ટ્ઝ કરતા વધારે આવૃત્તિ વાળો ધ્વનિ મનુષ્ય માટે અથવા તો ધ્વનિ માનવ માટે અશ્રાવ્ય છે, એટલે કે એ સંભળાઈ શકવાનો નથી. તો યાદ રાખજો કે શ્રાવ્ય ધ્વનિ અને અશ્રાવ્ય ધ્વનિ કોને કહેવાશે. જોઈએ હવે મિત્રો, ઘોંઘાટ અને સંગીત, ઘોંઘાટ અને સંગીત આ બંનેની વચ્ચે શું તફાવત છે, ઘોંઘાટ અને સંગીત? તો કે કોઈ, આ જો ઘોંઘાટ અને સંગીત આ બંને વ્યક્તિ વાઇઝ અલગ અલગ હોઈ શકે છે. જેવી રીતે માની લો કે તમને ઇંગ્લિશ સોંગ હોય એની અંદર ઘણી બધી ઓછી ખબર પડતી હોય, હવે ઇંગ્લિશ સોંગની અંદર આપણને ઓછી ખબર પડે, અથવા તો જે લેંગ્વેજ, ચાલો ઇંગ્લિશ તો અત્યારે ઘણા બધા લોકો સાંભળતા હોય, માની લો કે કોઈ બીજી લેંગ્વેજ જે તમને આવડતી નથી, ક્યારેય સાંભળી પણ નથી, એવી લેંગ્વેજની અંદર કોઈ સોંગ આપી દે, હવે તમને સાંભળવાનું કે આખો દિવસ એનું એ સેમ ગીત સાંભળવાનું કે જે લેંગ્વેજ તમને આવડતી નથી એ લેંગ્વેજનું ગીત છે, હવે શું થશે, આ ગીત એ તમારા માટે શું થઈ ગયું, ઘોંઘાટ. પરંતુ જો તમારી જ લેંગ્વેજનું ગીત હિન્દી ગુજરાતી અથવા તો ઇંગ્લિશ જે તમે સાંભળો છો જેમાં તમને સમજ પડે છે આવું ગીત તમને સાંભળવાનું કે તો એ ગીત તમારા માટે શું થઈ ગયું, સંગીત. હવે જે પેલું તમને આવડતી નહોતી એ લેંગ્વેજનું ગીત તમને સાંભળવા આપ્યું છે એ તમારા માટે ઘોંઘાટ છે, પરંતુ એ લેંગ્વેજ જેને આવડે છે એના માટે એ સોંગ કેવું છે, સંગીત. એટલે કે વ્યક્તિ વાઇઝ ઘોંઘાટ સંગીત અલગ અલગ હોય છે. ટૂંકમાં એટલું કહી શકાય કે ઘોંઘાટ એટલે કે કાનને ન ગમતો અવાજ એને શું કહેવાશે, ઘોંઘાટ કહેવાશે. કાનને ન ગમે તેવો અવાજ એને શું કહેવાશે, ઘોંઘાટ. તમારે માની લો કે તમારી આસપાસમાં કોઈ કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ છે, હવે કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ છે તો એનો અવાજ તમને ગમશે નહીં, તો એ તમારા માટે શું થઈ ગયું, ઘોંઘાટ થઈ ગયો. અથવા તો ટ્રાફિકની અંદર તમે ઊભા છો, ખબર છે કે તમારી બાઇક આગળ જવાની જ નથી અને પાછળ હોર્ન મારે જાય છે, તો એ તમારા માટે શું થઈ ગયો, ઘોંઘાટ. એટલે કે તમને સાંભળવો નહીં ગમે તેવો ધ્વનિ એને શું કહેવાશે, ઘોંઘાટ કહેવાશે. જ્યારે તમને સાંભળવો ગમશે કર્ણપ્રિય અવાજ એને શું કહેવાશે, સંગીત કહેવાશે. તો મિત્રો, ઘોંઘાટની વ્યાખ્યા એ રીતે કંઈક લખી શકાય કે સાંભળવો ન ગમે તેવો ધ્વનિ, એટલે ઘોંઘાટ. અથવા તો એને નોઈઝ પણ કહેવાશે, સાંભળવો ન ગમે તેવો ધ્વનિ એટલે શું કહેવાશે, ઘોંઘાટ કહેવાશે. અકર્ણપ્રિય અને કર્ણપ્રિય ધ્વનિ એને શું કહેવાશે, સંગીત. કર્ણપ્રિય ધ્વનિ ને સંગીત કહે છે. હાર્મોનિયમ, તબલા, નવરાત્રિની અંદર ઘણી વખત તમે રમઝટમાં જાઓ અને જે સંગીત વાગતા હોય તમારા માટે કર્ણપ્રિય છે. ઘણી વખત એવું પણ બનતું હોય છે કે એક જ સોંગ વારી ઘડીએ જો જોર જોરથી વગાડવામાં આવે તો એ તમારા માટે શું સાબિત થાય છે, ઘોંઘાટ સ્વરૂપ પણ સાબિત થતું હોય છે, કેમ કે અમુક વ્યક્તિને ન ગમતું હોય. તો આ ડિફરન્સ છે ઘોંઘાટ અને સંગીતની અંદર. જોઈએ ધ્વનિનું પ્રદૂષણ.
ध्वनि प्रदूषण वातावरण में रहेलो अनिच्छनीय अवाज अथवा तो ध्वनि ने ध्वनि शू करे छे वातावरण में रहेलो अनिच्छनीय ध्वनि ए ध्वनि प्रदूषण करे छे। जेवी रीते तमे शू के हवानुं प्रदूषण सांभळेलुं छे के हवानी अंदर रहेला एवा बधा कणो अथवा तो हवानी अंदर रहेलो धुमाड़ो ए शू करे छे हवानुं प्रदूषण करे छे। एवी रीते वातावरण में रहेलो अनिच्छनीय ध्वनि ए शू करे छे ध्वनिनुं प्रदूषण करे छे। हमणां ज वात थई के अनिच्छनीय तमे हॉर्न वगाड़ता होय कोई कारण वगर बराबर ए कोईना माटे शू साबित थाय छे ध्वनि प्रदूषण माटे एटले के घोंघाट साबित थई शके छे। अथवा तो कंस्ट्रक्शननुं काम चालू छे तमारा घरनी आसपास कोई ए फेक्टरी आवेली छे के जेमां 24 कलाक घोंघाट थतो होय एटले के अवाज उत्पन्न थतो होय जे कर्णप्रिय न होय ए पण तमारा ए पण शू छे एक प्रकारनुं ध्वनि प्रदूषण छे। तो आ बधाय ध्वनि प्रदूषण फैलावनारा તત્વો। હવે ધ્વનિ પ્રદૂષણથી થતી હાનિઓ જોવાનું છે। હાનિઓ એટલે કે ગેરફાયદા કે ધ્વનિ પ્રદૂષણથી કેવા કેવા ગેરફાયદા થાય છે તો કે બ્લડ પ્રેશર પછી સ્વાસ્થ્ય સંબંધિત બીમારી બ્લડ પ્રેશર જેવા રોગો થાય સ્વાસ્થ્ય સંબંધિત બીમારીઓ થાય અને ઘણી વખત એવું બને છે કે કાયમી બહેરાશ તો નહીં આવે પણ બહેરાશ આવી શકે છે। જો કાયમી તમારે કોઈ એવી ફેક્ટરીની અંદર વર્ક કરવાનું હોય કે જ્યાં ખૂબ જ મોટા પ્રમાણમાં આખો દિવસ શું ઉત્પન્ન થતું હશે ઘોંઘાટ ઉત્પન્ન થતો હશે તો આવા અવાજવાળા વાતાવરણની અંદર આવા અવાજવાળા વાતાવરણની અંદર સતત તમે રહેશો તો તમને બહેરાશ આવી શકે છે। એટલે કે કાયમી બહેરાશ તો ન કે સંપૂર્ણપણે બહેરાશ ન આવી શકે પરંતુ તમારી સાંભળવાની ક્ષમતા એ ઓછી થઈ જાય છે। આ યાદ રાખજો બહેરાશ એટલે કે સાંભળવાની ક્ષમતા ઓછી થવી સાંભળવાની ક્ષમતા કેવી થઈ જશે તમારી થોડી ઘણીપણે ઓછી થઈ જશે એટલે કે પ્રોપર કોઈ વ્યક્તિ થોડો દૂરથી બોલે છે તો તમે સાંભળી શકવાના નથી તો આવી હાનિઓ પહોંચી શકે છે। હવે એના માટે શું કરવું જોઈએ એટલે કે ધ્વનિ પ્રદૂષણ જે છે એને નિયંત્રણમાં રાખવા માટે શું કરવું જોઈએ નિયંત્રણની અંદર તો કે ધ્વનિ પ્રદૂષણને નિયંત્રણમાં રાખવા માટે મિત્રો કે અનિચ્છનીય એટલે કે જ્યાં જરૂરી ન હોય ત્યાં ખાલી એમ જ હોર્ન ન વગાડવા જોઈએ એટલે કે એ પણ એક પ્રકારનું ધ્વનિ પ્રદૂષણ ઉત્પન્ન કરે છે। અથવા તો કન્સ્ટ્રક્શનની સાઈડને એવું ચાલતું હોય બરાબર ત્યાં ખૂબ જ સાવધાનીપૂર્વક રહેવું જોઈએ એટલે કે અમુક સમય હોય એ સમયની અંદર જ તમારે આ અવાજ પ્રોડ્યુસ કરવાનો હોય છે। રાત્રિના સમયે બધા સૂતા હોય ત્યારે તમે કામ ચાલુ રાખો એ વસ્તુ ન બનવી જોઈએ। બીજી વસ્તુ કે મોટા વાહનો ઔદ્યોગિક એકમો જહાજો આ બધી વસ્તુ ખૂબ જ મોટા પ્રમાણમાં અવાજ ઉત્પન્ન કરે છે ધ્વનિ પ્રદૂષણ કરે છે તો એની અંદર સાયલેન્સરનો ઉપયોગ કરવો જોઈએ કે જેનાથી અવાજ જે છે એને આપણે ઓછો કરી શકીએ। આ ઉપરાંત ઘણા ઘરની અંદર જોર જોરથી એકદમ ટીવીના વોલ્યુમ ચાલુ રાખેલા હોય તો મિત્રો એ પણ આપણા કાનને નુકસાનકારક છે તો ખૂબ જ જોરથી વધારે અવાજથી સંગીત ન સાંભળવાના બદલે ધીરેથી સંગીત સાંભળવું પડે। આ રીતે આપણે ધ્વનિના પ્રદૂષણને કેવું કરી શકીએ છીએ ઓછું કરી શકીએ। આ ઉપરાંત માની લો કે એસી રેફ્રિજરેટર અને એસીની બહાર જે આઉટડોર યુનિટ રહેલું હોય છે એ પણ ઘણી વખત ધ્વનિ પ્રોડ્યુસ કરતું હોય છે તો એની પણ યોગ્ય રીતે સર્વિસ અને કાળજી રાખી અને આપણે ધ્વનિનું પ્રદૂષણ એને શું કરી શકીએ છીએ અટકાવી શકીએ છીએ।